આગળ વાત કરીએ તો મુંબઈની પાસે આવેલા થાણાના બદલાપુરમાં 4 વર્ષીય બાળકીના શોષણના વિરોધમાં સમગ્ર ગામમાં બંધ જોવા મળ્યો છે, જેની અસર મધ્ય રેલવેની લોકલ સેવાને પણ થઈ છે. આંદોલનકારીઓએ પાટા પર બેસી જતા લોકલ સેવા ઠપ થઈ ગઈ છે, જેને લઈને કામ ધંધે જવા લોકો અટવાઈ પડ્યા છે. સ્ટેશન પર પગ મૂકવાની પણ જગ્યા નહોતી. બદલાપુરની એક શાળામાં 2 સગીર છોકરોના જાતીય શોષણના મામલાને લઈને વાલીઓએ આજે પ્રદર્શન કર્યું, તેમજ બદલાપુર બંધનું એલાન કરાયું. સવારે મોટી સંખ્યામાં વાલીઓ શાળા પાસે પહોંચી ગયા હતા અને શાળા ગેટ બહાર વિરોધ ચાલુ કર્યો હતો. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે સઘન પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવાયો. વાલીઓએ માંગ કરી કે શાળા તંત્ર આગળ આવે, તેમજ સમગ્ર ઘટનાને લઈને માફી માંગે, સાથે જ જે વિદ્યાર્થીઓની સુરક્ષાની ખાતરી આપી. બદલાપુરમાં 4 વર્ષીય બાળકીના શોષણ મામલે પોલીસે કેસ નોંધીને આરોપી સ્કૂલ સ્વીપરની ધરપકડ કરી છે. શાળા બંધ કરી દેવાય છે. શાળા તંત્રએ આચાર્ય શિક્ષક સહિત 3 લોકોને સસ્પેન્ડ કરી દીધા છે. પોલીસના મતે જે જગ્યાએ આ ઘટના બની ત્યાં સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા ન હતા. હાલ પોલીસ શાળાના વધુ કર્મચારીઓની પૂછપરછ કરી રહી છે. તો આ ઘટના ઉપર આપણે વાત કરીએ, સમગ્ર માહિતી મેળવીએ. મુંબઈથી સતીશ આપણી સાથે જોડાઈ ગયા છે. સતીશ, હાલ શું પરિસ્થિતિ છે? કારણ કે અત્યારે પગ મૂકવાની ત્યાં સ્ટેશન પર જગ્યા નથી, એટલી મોટી સંખ્યામાં લોકો ત્યાં ઉમટી પડ્યા છે, કારણ કે એક બાળકીનું શોષણ થયું છે અને આનો વિરોધ દર્શાવી રહ્યા છે, કે આ પ્રકારની ઘટના કેમ બની રહી છે? બદલાપુર થાણે જિલ્લામાં અત્યારે ભારેલા અગ્રી જેવી પરિસ્થિતિ છે, કારણ કે 3.5 વર્ષની 2 બાળકીઓ સાથે આ સ્વીપરે એક જ સમયે ત્યાં દુષ્કર્મ આચર્યું હતું. જોવાની મહત્વની વાત એ છે કે આ સ્થળ પર સીસીટીવી કેમેરા પણ ન હતા અને નાની બાળકીઓ જ્યારે ટોયલેટ જાય અથવા શૌચાલય જાય ત્યારે તેમને લઈ જવા માટે સ્વીપર લેડીઝ પણ હોવી જોઈએ, તે પણ ત્યાં નહોતી. આ ઘટના બન્યા બાદ તરત જ શાળાની આચાર્ય અને અન્ય ટીચરોએ ઘટનાને દાબવાની કોશિશ કરતા વધારે મામલો ઉગ્ર બન્યો હતો અને ત્યારબાદ આ ઘટનાની જાણ થતા સમગ્ર થાણે શહેર અને બદલાપુરમાં લોકો સ્વયંભૂ ઉમટી પડ્યા હતા અને બદલાપુર બંધનું આંદોલન આપવામાં આવ્યું છે. 5 કલાકથી હજી પણ એક પણ ટ્રેન પસાર થઈ નથી અને સમગ્ર બદલાપુર બંધ જ છે. લોકોની માંગણી એક જ છે, મુખ્યમંત્રી એકનાથ શિંદે અહીં પોતે આવે, તેઓ લાડકી બહેનને 3,000 રૂપિયા આપી શકે છે, પરંતુ મહિલાઓની સુરક્ષા, બાળકીઓની સુરક્ષા જાળવવામાં તેઓ નિષ્ફળ ગયા હોવાનો પ્રજાનો આક્રોશ છે. દરેક રાજકીય નેતાઓ અત્યારે ટીવી પર આપી રહ્યા છે નિવેદનો, પરંતુ અહીં નથી આવતા, કારણ કે સમગ્ર આક્રોશ જ જનાક્રોશ એટલો છે કે જો ન કરે નારાયણને કોઈ અહીં આવે તો લોકોના આક્રોશથી બચવો ખૂબ જ મુશ્કેલ છે. ટ્રેક પર બેસી ગયેલા લોકોને કારણે અને સ્ટેશન પર બંધ થવાને કારણે અત્યાર સુધી એક પણ લોકલ અથવા બહાર ગામની મેલ ટ્રેનો પણ આવી શકી નથી, જેને ડાયવર્ટ કરી છે. જીઆરપી અને રેલવે પોલીસની વધુ કુમક આવી છે, તેઓ પબ્લિકને સમજાવવાની કોશિશ કરી રહ્યા છે, પરંતુ ખાસ કરીને મહિલાઓ જેઓ માતાઓ છે તેમનો એક જ છે કે આરોપીઓને અમને સોંપી દો, અમે તેમનો ફેસલો કરીશું અને ફાંસીની જ સજાની માંગણી કરી રહ્યા છે. બીજી બાજુ હજી ગયા કલકત્તાની ઘટનાના પડઘાનો આક્રોશ ચાલી રહ્યો છે, ત્યારે થાણેની જ કલવાની જ એક હોસ્પિટલમાં જે સવારે ડોક્ટરોનું અને નર્સોનું આંદોલન સપોર્ટમાં ચાલુ હતું, ત્યાં એક મંદબુદ્ધિની 11 વર્ષની બાળકી પર 41 વર્ષે એક યુવા પ્રૌઢ પુરુષે રેપ કર્યો છે, જેની પણ એરેસ્ટ કરવામાં આવી છે. આ ઘટનાના પડઘા ત્યાં પણ પડ્યા છે અને હવે કલવામાં પણ સ્વયંભૂ બંધનું આંદોલન થયું છે. ધીરે ધીરે કરીને મુંબઈ સમગ્ર વિસ્તાર, આખા મુંબઈમાં આ ઘટનાના પ્રત્યાઘાત પડી રહ્યા છે અને લોકો રસ્તા પર ઉતરી રહ્યા છે. જી સતીશ, આ જે ભીડ ભેગી થઈ છે એમાંથી કોઈ સાથે તમારી વાતચીત થઈ છે? તે લોકોનું શું કહેવું છે? ક્યાં સુધી તે આ રીતે વિરોધ દર્શાવશે? કારણ કે અત્યારે સ્ટેશન ઉપર આપણે જોઈએ કે હાલત ખરાબ બની રહી છે, લોકોને આવવા જવામાં પણ તકલીફ પડી રહી છે. અને બીજી વાત એ કે પોલીસ સાથે કોઈ વાતચીત થઈ છે કે કઈ દિશામાં અત્યારે તે તપાસ આદરી રહી છે? બદલાપુર રેલવે સ્ટેશનના જીઆરપી ઇન્સ્પેક્ટર વિજય ભાસ્કર સાથે વાત થઈ, તેમણે કહ્યું કે અમે ખૂબ જ શાંતિથી કામ લઈ રહ્યા છીએ અને પ્રજાનું નિવેદન અમે સ્વીકારી અને તેમને કહી રહ્યા છે કે તમારી તમામ માંગણીઓ સંતોષાશે, પરંતુ ઉશ્કેરાયેલી પબ્લિકે એક તબક્કે પોલીસ પર પથ્થરમારો કરતા ન છૂટકે પોલીસે સ્વ બચાવમાં લાઠીચાર્જ કરવો પડ્યો હતો, જેને કારણે ભાગદોડ પણ મચી જવા પામી હતી અને 7 થી 8 જણાને ઈજા થઈ હતી. હવે વધુ રેલવે પોલીસ અને જીઆરપીની કુમક આવી રહી છે.
પરંતુ તેઓ સાવચેતીભરી રીતે આગળની નીતિ નક્કી કરી અને લોકોને સમજાવી રહ્યા છે. સ્કૂલ બહાર અને સમગ્ર શહેરમાં અત્યારે તણાવ પરિસ્થિતિ છે. દેવેન્દ્ર ફડણવીસે પણ કહ્યું છે કે આ આરોપીઓને ચોક્કસ કડકમાં કડક સજા કરવામાં આવશે અને ફાસ્ટ ટ્રેકમાં કેસ ચલાવવામાં આવશે, પરંતુ પબ્લિકનો રોષ શાંત થતો નથી. તેમણે કહ્યું છે જ્યાં સુધી આરોપીઓને ફાંસી નહીં મળે અથવા અમારે હવાલે નહીં કરવામાં આવે ત્યાં સુધી અમે અહીંથી હટીશું નહીં. ચાર દિવસથી આ ઘટનાના પ્રત્યાઘાતો પડી રહ્યા છે અને આરોપી અને પ્રિન્સિપલને છાવરવાને કારણે આખરે પબ્લિકનું રોષ ફાટી નીકળ્યો છે. જી બિલકુલ સતીશ, સામાન્ય રીતે જ્યારે આવી ઘટનાઓ બનતી હોય છે ત્યારે નેતાઓ માત્ર એક વાક્ય બોલીને સાઈડમાં ખસી જતા હોય છે કે આના ઉપર કાર્યવાહી કરવામાં આવશે, કડકમાં કડક સજા કરવામાં આવશે. પણ જો એવું કોઈ ઉદાહરણ અત્યાર સુધી બેસાડ્યું હોત તો કદાચ આ ઘટનાઓ અટકી હોત. પણ હજુ પણ આ ઘટનાઓ અટકી નથી ને ચાલુનું ચાલુ છે ને આનું કારણે એક પરિવારને ભોગવવાનું આવે છે. એ બાળકી ઉપર શું વીતી હશે તે આપ સૌ કોઈ મહેસૂસ કરી શકે છે. સતીશ, જોડાવા માટે આપનો આભાર.